નમસ્કાર દર્શક મિત્રો, એટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. આજથી ગુજરાત સરકાર દ્વારા 21મા શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પરંતુ બીજેપી સરકાર શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્યે માત્ર ખોટા તાઇફા ગણાવ્યા છે. જી હા, રિપોર્ટ એવા મળી રહ્યો છે કે ધારાસભ્ય ચેતર વસાવાએ આ બધા તાઇફા બંધ કરીને શિક્ષણ સુવિધાઓ વધારવા માટેની માંગ કરી છે. તો આની સાથે શિક્ષકોની ભરતી અંગે પણ સરકાર સામે ગંભીર આક્ષેપો લગાવ્યા છે. આ મામલે ધારાસભ્ય ચેતર વસાવાએ મુખ્યમંત્રીને પણ પત્ર લખીને રજૂઆત કરી છે. તમે જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ શાળા પ્રવેશોત્સવની જગ્યાએ પહેલા શિક્ષકો અને ઓરડાઓની ઘટ પૂરી કરવા માટે શિક્ષણ મંત્રી સહિત મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી હતી. તેમજ શાળા પ્રવેશોત્સવ માટે તેમને મળેલા આમંત્રણ સામે જે શાળામાં ઓરડા નથી, જે શાળામાં ફક્ત એક શિક્ષકથી ચાલી રહી છે, આવી બધી શાળાઓની તેઓ મુલાકાત લેશે તેવી વાત કરી હતી. ધારાસભ્ય ચેતર વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખીને જણાવ્યું કે શાળા પ્રવેશોત્સવ સારી શાળાઓમાં થાય તે અંતરિયાળ વિસ્તારની શાળામાં પ્રવેશોત્સવ કરવો જોઈએ. ગુજરાતમાં 1300 જેટલી શાળા આદિવાસી વિસ્તારમાં એક શિક્ષકથી ચાલી રહી છે. ગુજરાતમાં 2500થી વધુ શાળાઓના ઓરડા નથી અને બાળકો ખુલ્લા આકાશની નીચે ભણી રહ્યા છે. નર્મદા જિલ્લાની 100 શાળાઓમાં એક જ શિક્ષક છે. આદિવાસી વિસ્તારમાં વીજળી નહીં હોવાથી સ્માર્ટ ક્લાસ ચાલતા નથી. સરકાર શાળા પ્રવેશોત્સવ નહીં પરંતુ શિક્ષકોની ભરતી કરે અને 76,000 શિક્ષકોની જે ઘટ છે તે સરકારે વહેલી તકે ભરવી જોઈએ, નહીં તો કેવી રીતે ભણશે આ ગુજરાત. શાળા પ્રવેશોત્સવમાં બાળકોની નહીં પરંતુ શિક્ષકોનો પ્રવેશોત્સવ સરકારે કરાવવો જોઈએ. જોકે આ મામલે રાજપીપળા સર્કિટ હાઉસ ખાતે ધારાસભ્ય ચેતર વસાવાએ પ્રેસ કોન્ફરન્સ રાખી હતી અને મીડિયાને ભાજપના શાળા પ્રવેશોત્સવ અંગે મોટું નિવેદન આપ્યું હતું, જેમાં ચેતર વસાવે એવું નિવેદન આપ્યું કે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલનું કહેવું છે કે સારામાં સારું શિક્ષણ એ ગુજરાતનું છે. ભાજપ દ્વારા જ્યારથી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે ત્યારથી જ આદિવાસી વિસ્તારોમાં શાળામાં બાળકોની સંખ્યા વધી છે. પરંતુ હું એ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર અને શિક્ષણ સચિવ ડોક્ટર વિનોદ રાવને પત્ર લખીને સરકારી શાળાઓમાં શિક્ષકો અને ઓરડાઓની ઘટ પૂરી કરવા માટે રજૂઆત કરી છે. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.